અને આ જો દેરાણી જેઠાણી, એટલે દેરાણી જેઠાણી જે પણ આવે આનું થોડુંક નવું નામ આપી દીધું મિયા બીબી, કેમ કે હવે દેરાણી જેઠાણી નથી બાજ્યું, કેમ કે ટિકટોક બનાવવામાં જ હોય, હવે મિયા બીબી બાંધે, એટલે આ નામ આપી દીધું. અત્યારે હું આવ્યો છું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે. ત્યાં શ્રી ચંદ્રેશ્વર ગૌશાળા દ્વારા ખૂબ જ મોટા ફટાકડા મોલનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો અત્યારે અમે આપણે ફટાકડા વિશે વધુ માહિતી લઈએ. અને પેલા વિડીયોમાં મેં ગૌશાળાની થોડીક માહિતી આપી છે, તો એ પણ તમે જોઈ લેજો. જો આ બંદૂક, તો આ આપણે એકદમ યુનિક વસ્તુ જોઈ કે આ ગન છે, ગન ની અંદરથી બબલ નીકળે, એની પ્રાઇસ આપણે છે 65 રૂપીસ, 65 રૂપિયા. એવી રીતના અલગ અલગ બીજી થોડીક પણ આપણી પાસે ગન છે. અહીંયા યુનિક ઘણી અહીંયા આઈટમ જોવા મળી મને. આ બધી આઈટમ લગભગ કોઈ જોઈએ જ નહીં હોય એવી વસ્તુ છે આ બધી. હવે નેક્સ્ટ આપણે અહીંયા નાના સ્કાય શોટ શરૂઆત થાય છે, જેની પ્રાઇસ આપણે સ્ટાર્ટિંગ થાય છે ફક્ત 115 થી. એની અંદર 5 પીસ હોય છે અને આ ખૂબ જ મસ્ત હોય છે 5 પીસ પણ. નોર્મલી બધા માણસોને એવું જ હોય છે, જે સ્કાય શૂટનું નામ આવે અને બધા માણસોને એમ જ લાગે કે આ બહુ જ મોંઘા હોય છે, પણ એવું મોંઘા નથી. અહીંયા અહીંયા આવશો એટલે તમને જોવા મળશે કે એકદમ વ્યાજબી ભાવે જોવા મળે છે, કેમ કે 115 રૂપિયામાં 5 જોવા મળે છે. હવે નેક્સ્ટ આપણી પાસે જે મારી ફેવરેટ છે, રોકેટની સેક્શન શરૂઆત થાય છે. જો અહીંથી રોકેટ બોમ્બની શરૂઆત થાય છે, મુર્ગાની રોકેટ બહુ જ ફેમસ હોય છે, સૌથી જૂનામાં જૂની બ્રાન્ડ છે અને સૌથી વધારે ચાલતી બ્રાન્ડ, જે માર્કેટમાં પ્રાઇસમાં 180+ લે છે, બટ અમારે ત્યાં હમણાં 120 રૂપિયા, 120 રૂપિયામાં ફક્ત મળશે. આ સૌથી જૂની બ્રાન્ડ રોકેટની આ છે અને સૌથી સક્સેસ પણ આ જ છે અત્યાર સુધીમાં, સૌથી ઊંચી જાય અને ઊંચી જઈને ફૂટે પણ. અને બીજી અહીંયા રોકેટની બીજી ઘણી બધી અહીંયા વેરાયટી છે, તો એ પણ આપણે અહીંયા ચેક કરી શકીએ. અને આ જો, અને હું કે ઉંદેડી કઈ કે બધા માણસ રોકેટ, હા ઉંદેડી, આ થોડીક રિસ્કી રહી પણ જેને મજા આવતી હોય એના માટે આ ખૂબ જ સારી વસ્તુ છે. કે સામસામે જે ફાયરિંગ કરતા હોય છે ને એના માટે આ બેસ્ટ છે, અને આ એ લોકો ગોતતા જ હોય છે. આ મજા જ આવે એટલે આપણે જેને ફાવતું હોય એને કઈ વાંધો જ ન આવે આના વિશે, બહુ જ મસ્ત વસ્તુ છે. બીજી પણ અહીંયા જો રોકેટ મોટી મોટી છે, નાનાથી રોકેટ શરૂઆત થાય, મોટી મોટી રોકેટ અહીંયા આવી ગઈ છે. તો આ આપણી પાસે આ બીજી કંઈક યુનિક વસ્તુ, આ મને પહેલી વાર જોવા મળી અહીંયા. જો કેવડી મોટી મસ્ત લાગે છે આપણી પાસે. અને આ છે મ્યુઝિકનું છે, મ્યુઝિક મલ્ટી મ્યુઝિક છે, અને આ સળગાવશો ને તો એમાંથી અલગ અલગ ફેન્સી નીકળશે અને સાથે એમાંથી અલગ અલગ અવાજો નીકળશે, એટલે આ બહુ મસ્ત યુનિક વસ્તુ મને લાગે છે, એ પણ તમે ટ્રાય કરી શકો. અને આ પ્રાઇસ આપણે જોઈ લઈએ, આની તો 315 રૂપિયા છે આની પ્રાઇસ, પણ યુનિક આઇટમ છે એકદમ. હવે નેક્સ્ટ અહીંયા સેક્શન છે બીજો, જે હજુ ચાલુ જ છે, આપણે જે સ્કાયશોટનો સેક્શન હતો એ જ હજુ ચાલુ છે. અને હવે અહીંયા આપણી પાસે લવિંગિયા ને એ બધા આવે છે, જે લાલ ટેટા ને એ બધા કહે છે માણસો, એ છે અહીંયા. એટલે આપણે થાકી જઈએ અહીંયા, એટલા ફટાકડા છે. હું વિડીયો બનાવું અહીંયા, અડધી કલાકથી તો વિડીયો બનાવું છું, હું બોલી બોલીને થાકી ગયો, પણ હજુ ફટાકડા પૂરા નથી, હજુ આટલા અડધા છે, તો એ આપણે જોઈ લઈએ. હવે નેક્સ્ટ આપણી પાસે અહીંયા જે નાના છોકરા માટે અહીંયા ગન મળે છે, રોલ માટેની ગન છે, અહીંયા બીજી ચાંદલિયા ને રોલ માટેની ગન છે. આ એક કંઈક મસ્ત યુનિક પ્રકારની ગન લાગે છે મને, ગન માટેના જે બારૂદ હોય છે, કેપ હોય છે, એ છે અહીંયા. જો આ ગન, જો આ ગન ફક્ત મળશે અહીંયા 25 રૂપિયામાં, બહુ સારું કહેવાય 25 રૂપિયામાં, કેમ કે માર્કેટમાં તમે તમારી રીતના જ ભાવ જોઈ લેજો આનો. બીજા અહીંયા આ ગન માટેનો અલગ છે, ગોલી છે, આ ગનમાં જ ઉપર છે ગોલી લગાડવાની છે, એના પછી ગનનો જે વિભાગ પૂરો થાય એના પછી બીજો જે અહીંયા 7 શોટનો એનો અલગ અલગ બીજા ફટાકડાનો વિભાગ સ્ટાર્ટ થાય છે. એટલે અલગ અલગ અહીંયા વિભાગ વાઇઝ બધું વસ્તુ ડિવાઈડ કરેલ છે, એટલે તમે આવો એટલે કોઈ પણ તમે ગોટાળે ન સડી જાઓ અને બધી વસ્તુ તમારી પાસે આવી શકે, બધી યુનિક યુનિક વસ્તુ. 7 શોટ છે બધા, જે ફક્ત મળશે 95 રૂપિયામાં. આ કંઈક મસ્ત યુનિક લાગે છે, 5G નવો શું છે આમાં, ટાવર નીકળે, આ સ્કાય શોટ જ લાગે છે ભાઈ, છે સ્કાય શોટ જ છે. અચ્છા 5G નામ છે પણ અંદર 7 છે 8 છે, 8 લખેલ છે ઉપર, એટલે 8 છે. અને એવી રીતના એ સ્કાય શોટનો પણ જે નાના સ્કાય શોટ છે, હજુ આ મોટા તો મેં તમને દેખાડ્યા જ નથી, હજુ આ નાના સ્કાય શોટનો અહીંયા વિભાગ છે એ જ ચાલુ છે. અને બીજા જો અહીંયા આપણે ગ્રેનેડ આવ્યા છે, ગ્રેનેડ શું ભાવનો છે ભાઈ? 55 રૂપિયાના ખાલી ગ્રેનેડ છે. આપણે બીજા નાના નાના જે બાળકોને મજા આવે એવા ફટાકડા છે. બીજા લવિંગ ગયા, જો એક થેલી લઈને આખો દિવસ બેઠું જ રહેવાનું તમારે પછી, એ છે ફક્ત 15 રૂપિયામાં. જો અહીંયા ભાવ લખેલા છે, બીજા જો અહીંયા ફટાકડા ખૂટે એમ જ નથી. અને આ કંઈક વસ્તુ યુનિક આવી છે, નવી વસ્તુ આવી છે આપણે. આ શું છે આપણે? આ છે 500 ની હાર આવે છે ને આપણે, હા 500 વાળી, હા 500 ની હાર, એવડી હાર 500 માં આવે. જો આ થઈ ગયું નાનું, હવે જેમ આપણે કે મેમરી કાર્ડ ને પેલા મોટા મોટા આવતા એવું નાનું થઈ ગયું છે, હવે આ 500 ની હાર જ છે, જસ્ટ 15 રૂપિયામાં છે, ખાલી 15 રૂપિયામાં. જો 500 શોટ ફૂટે, 500 વાર ફૂટે, ઈ છે 1000 વાળી છે. મેં ગયા વર્ષે ટ્રાય કરી હતી, બહુ મસ્ત આવે છે, તમે આ વસ્તુ પર ટ્રાય કરી શકો. જો
અહીંથી શરૂ થાય છે 500 હજાર ને એ કેટલા છે 2000 એવી જ રીતના અહીંયા બીજા હવે ફટાકડાનું સેક્શન શરૂ થાય છે જેની પ્રાઇસ શરૂ થાય છે ફક્ત 24 રૂપિયાથી જો આ 555 એ બહુ જ ફેમસ હતા પહેલાં અમે થોડાક ઓછા થઈ ગયા છે કેમ કે બીજા બધા બહુ આવવાથી તો 555 પણ અહીંયા મળે છે આપણે 45 રૂપિયામાં બીજું જોવા જાય તો બીજા યુનિક બીજા ઘણા પ્રકારના જે આપણે રેગ્યુલર આપણે જે ફોડતા હોય એવા ઘણા પ્રકારના ફટાકડા છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ હવે જો સૌથી વધુ આપણે અહીંયા ફટાકડા ફૂટતો હોય તો એ છે ખુતરી બોમ્બ ને આપણે માર્શલ ને જે આપણે નાજી છે હા એ છે અહીંયા માર્શલ નો ભાવ છે 80 રૂપિયા તો માર્શલ ફક્ત મળશે 80 રૂપિયામાં માર્કેટમાં તમને કદાચ તમને 100 રૂપિયા ઉપર જ હશે ભાવ 110 હા 110 નાજી છે સેમ ઓરિજિનલ છે કેમ કે અમે ડુપ્લિકેટ બહુ આવે છે એની ઉપર જે સ્ટીકર આપણે આ નથી હોતું જે માર્કો હોય છે અહીંયાથી જે QR થાય છે ને સ્કેન નથી થતો બીજી સાઈડ ઉપર જાય છે આ ઓરિજિનલ નાજી 110 માં છે માર્કેટમાં તમને 135 સમથિંગ મળશે એ પણ ડુપ્લિકેટ હોવાની શક્યતા વધુ રહે કેમ કે અહીંયા માણસોનો અનુભવ જ એટલો છે ફટાકડાનો 3 વર્ષનો એટલે એ પોતે જોઈને જ ઓળખી જાય કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તો એના પછી નેક્સ્ટ અહીંયા સેક્શન છે એમાં બીજા કોઈ થોડાક યુનિક ફટાકડા એવા છે જેમાં આ કંઈક છે ઉપર જઈને આમાં ચક્કર થાય આપણે ચક્કરી આપણે નોર્મલી જે આપણે ચક્કરી હોય નોર્મલી આપણે નીચે જ કરતા હોય પણ હવે આપણે ઉપર જઈને થાય છે એની પ્રાઇસ છે 390 ફક્ત અને બીજા આ પણ એના જેવું જ લાગે છે આમાં પણ ચક્કર જ થશે ઉપર જઈને ઉપર દોરેલ છે એટલે એ પણ ફક્ત 270માં એવા ચક્કરવાળા ઘણા બીજા અહીંયા ફટાકડા છે અને આ એક મને આઈસ્ક્રીમ કંઈક અલગ બહુ મસ્ત લાગ્યું છે આના વિશે કંઈ આઈડિયા હોય તો જણાવો આ મસાલો છે અને છોકરા હાથમાં પકડી અને સળગાવી શકે અને એમાંથી કલરે કલરનો ધુવાળો નીકળે છે આ અલગ આવી છે આજુ વખતે આ વસ્તુ આપણે એકદમ આ યુનિક જોવા મળી કે આવી મેં પહેલાં જોઈ નથી હવે નેક્સ્ટ આપણે નોર્મલ અહીંયા જે મીણબત્તી ને એવું પણ અહીંયા મળી શકશે એ પણ તમે અહીંથી લઈ શકો મીણબત્તી ને દીવાની એ પણ તમને અહીંયા મળી જશે તો હવે આપણી પાસે નેક્સ્ટ જે મોટું સેક્શન શરૂ થાય છે એ જે સ્કાયસૂટનું જે ઉપર થઈને આપણે જે રંગબેરંગી વસ્તુઓ અને બીજું અલગ અલગ વેરાયટી દેખાડે એ અહીંયા છે નેક્સ્ટ સેક્શન એમાં આપણે જો વેરાયટી કેટલી બધી છે અહીંયા દેખાડું તમને તો જો અહીંથી શરૂઆત થાય છે જે વાં સુધી આપણે એમાંથી થોડીક આપણે યુનિક વસ્તુ છે એ જોઈ લઈએ નોર્મલી જે આપણે સ્કાયસૂટ મળતા હોય એ અહીંયા છે તો શરૂઆતમાં આપણી પાસે અહીંયા એક ડક આવે છે તો ડકમાં આપણે ફ્લાવર પોટ થાય જેમ કે કોટી થાય એવી રીતના થાય છે તો આપણે સ્કાયસૂટની શરૂઆત ક્યાંથી થાય આમાં જે અફોર્ડેબલ સ્કાયસૂટ કયો છે જેમ કે આપણે આમાં ખિસ્સા ઉપર નો ભારી પડે એવો સ્કાયસૂટની શરૂઆત થાય છે અહીંયા ફક્ત 128 રૂપિયાથી અને એમાં પણ યુનિક અલગ પ્રકારના ઘણા બધા વેરાયટી છે અહીંયા એ પણ તમે અહીંયા ચેક કરી શકો અને બીજા આપણે જો ઉપર મોટા જોતા જઈએ જો આની પહેલાં આપણે બતક જોયું ડક જોયું એવી રીતના અહીંયા લાયન છે એની ઉપર અહીંયા મોટા ફટાકડા છે 2600 રૂપિયા જો આજ કેટલો મોટો લાગે છે મર્ક્યુરી 216 છે એ 2600 રૂપિયામાં અને બીજું અહીંયા છે 3400 રૂપિયામાં હશે 240 છોટ એવી જ રીતના અહીંયા બીજા મોટા સ્કાયસૂટ પણ છે એક લાસ્ટ ક્વેશ્ચન ફટાકડા વિશે છે મારો એમાં સૌથી મોંઘો ફટાકડો કયો છે કે જેની પ્રાઇસ સૌથી હાઈ હોય ને સૌથી સારું ફંક્શન પણ કરતો હોય એવો તો અત્યારે સૌથી મોંઘામાં મોંઘો ફટાકડો જે 240 છોટ છે એ 3400 રૂપિયામાં છે અમારી પાસે હતો જેમાં 10000 શોટ છે પણ એ અમારે વેચાઈ ગયા છે એની પ્રાઇસ શું હતી એની 14000 પ્રાઇસ 14000 વાળો આજે જ વેચાઈ ગયો પહેલા જ દિવસે વેચાઈ ગયો છે એટલે આજે જ સ્ટોરની શરૂઆત થઈ અને 14000 વાળો તો એ વેચાઈ ગયો તો અત્યારે હવે અમે ગૌશાળાની અંદર આવી ગયા છે કે જેના માટે આજે ફટાકડા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે ફટાકડા મોલનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે થોડુંક અત્યારે મેણસીભાઈ કંઈક આપણે કહેવા માગે છે તો એને આપણે થોડુંક પૂછી લઈએ અમે જે આ ફટાકડા સ્ટોલનું જે આયોજન કરેલું છે એમાંથી જે પણ ઇન્કમ થાય છે એ આ ગાયોની જ ગાયો માટે જ વપરાય છે અને પ્લસ હવે અમે અહીંયા ઘણા બધાને એવું કહીએ છીએ કે ગીર સોમનાથમાં અમારા આજુબાજુના જે પણ ગામ છે જ્યાં ગૌશાળા નથી જો ત્યાં કોઈ ગામ લોકો ગામ સમજ ભેગું થાય અને ગૌશાળા બનાવે ગામની તો અમે એ લોકોને 2 વર્ષનો સારો ફ્રીમાં આપીએ છીએ કે કોઈ પ્રકારની કોઈ કન્ડિશન નહીં એ લોકોને કહેવાનું કે અમે નવી ગૌશાળા બનાવીએ છીએ તો અમે એમને આવતા જે 2 વર્ષનો જે પણ સારાનો ખર્ચો આવશે જે પણ સારો લાગશે એ અમે આપશું એ અમારી ચંદ્રેશ્વર ગૌશાળા ચાંડુ આપશે તો એ ખૂબ જ મોટો મોટિવ કહેવાય કે આપણે 2 વર્ષનો ચારો જે ગૌશાળા માટે આપે છે 2 વર્ષ પછી તો તમે જેટલા સદ્ધર થઈ જાઓ કે તમારી રીતને જ ખર્ચો કાઢી શકો ગૌશાળાનો એટલે તમારે જો કોઈ નવી ગૌશાળા શરૂઆત કરવી હોય તો તમે શરૂઆત કરી શકો અને ચંદ્રેશ્વર ગૌશાળાને કોન્ટેક્ટ કરી શકો હું એની બધી ડિટેલ્સ અહીંયા આપી દઈશ
અને જ્યારે તમે અહીંથી ફટાકડા લો ત્યારે આપણે મનોરંજન સાથે એક પ્રકારની સેવા પણ થાય, કેમ કે અહીંનો જે પ્રોફિટ થવાનો છે એક સારી જગ્યાએ જ ઉપયોગમાં થવાનો છે, ગૌશાળામાં, બીજી આજુબાજુની ગીર સોમનાથ જિલ્લાની બધી ગૌશાળાને આનો લાભ મળવાનો છે. તો તમે જરૂરથી એકવાર આ ફટાકડા મોલની મુલાકાત લેજો. અને હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. બાય બાય.